હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે આજથી નવું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે અભ્યાસ શરૂ કરીશું. બાયોટેકનોલોજી શું છે અને તેમાં કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કાર્યપદ્ધતિ શું છે તેના વિશે આપણે 11મા ચેપ્ટરમાં સારી રીતના અભ્યાસ કર્યો. હવે આ જ ટેકનોલોજીનો ઉપયોગ શું છે સમાજમાં અને ખાસ કરીને માનવના લાભ માટે આ ટેકનોલોજીનો કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. ખાસ કરીને આપણે જોયું કે બાયોટેકનોલોજીનો જે મુખ્ય પ્રક્રિયા છે એ જનીનિક સ્તરે રૂપાંતરણ કરવામાં આવે છે. યોગ્ય લાક્ષણિકતાવાળા જનીનોનો સારી રીતના અને ડાયરેક્ટલી એ જ નીપજ મેળવવામાં આપણે ઉપયોગ કરી શકીએ તે રીતે જનીનિક રૂપાંતરિત સજીવો બાયોટેકનોલોજીમાં તૈયાર કરવામાં આવે છે. એટલે પછી સૂક્ષ્મજીવો હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, આમાંથી કોઈ પણ સજીવનો ઉપયોગ જનીનિક રૂપાંતરણમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ જનીનિક રૂપાંતરિત સજીવોનો ઉપયોગ કરી બાયોફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોફાર્માસ્યુટિકલ એટલે શું? તો કે જૈવિક દવાઓ જે સજીવોમાંથી પ્યોર જે પ્રોડક્ટ મળે છે જેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી તૈયાર કરી અને ખાસ કરીને તેની પ્રોડક્ટ છે તે તૈયાર કરવામાં આવે. જૈવિક પદાર્થો પછી ખાદ્ય પદાર્થ હોય, બરાબર, આવું કોઈ પણ ઘટક છે તો તેનો ખાસ કરીને તેના નિર્માણ માટે અથવા તો તેના ઉત્પાદનમાં આ જનીનિક રૂપાંતરિત સજીવો જે છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા રૂપાંતરિત ઘટકોનો ઉપયોગ કયા કયા ક્ષેત્રે થઈ શકે છે અથવા તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કયા કયા ક્ષેત્રે થઈ શકે? ચિકિત્સા શાસ્ત્ર, એટલે કે રોગો જે છે તેને નિદાન કરવું અને એ રોગ મટાડવા માટે ખાસ પ્રકારની દવાઓ તૈયાર કરવી. ખેતીવાડી ક્ષેત્રે જોઈએ તો જનીનિક રૂપાંતરિત પાકો તૈયાર કરવામાં આવે છે. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, અનાજ હોય, ફ્રૂટ્સ છે, ફળો છે, પશુની નીપજ છે, તો આ બધા પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો તૈયાર કરવા. બાયોરેમેડિએશન હમણાં હું તમને એક સ્લાઇડ બતાડીને સમજાવું છું કે જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ ખાસ કરીને પ્રદૂષકો અને ઓઇલ સ્પિલિંગ દૂર કરવા માટે થાય છે. અપશિષ્ટ સુધારણા, વેસ્ટ ટ્રીટમેન્ટ, જે વેસ્ટ પ્રોડક્ટ છે, નકામો કચરો છે, તેના વિઘટન કરાવવું અને ઉર્જા ઉત્પાદન, આ વિવિધ ક્ષેત્રોમાં એટલે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ એક આકૃતિ છે અથવા તો ફોટો છે, તેના આધારે આપણે જોઈ શકીએ છીએ કે બાયોટેકનોલોજી ફિલ્ડનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. મેડિકલ બાયોટેકનોલોજી છે, એગ્રીકલ્ચરલ બાયોટેકનોલોજી છે, એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી છે, ફોરેન્સિક બાયોટેકનોલોજી છે અને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી છે. મેડિકલ બાયોટેકનોલોજીમાં ડાયગ્નોસ્ટિક એટલે કે નિદાન કરવું, થેરાપ્યુટિક્સ એટલે કે તેના જે તે જુદી જુદી પદ્ધતિઓ વિકસાવી અને રોગને મટાડવા માટેની એમાં જે કાંઈ જરૂરિયાત હોય જરૂરિયાતો તૈયાર કરવી, વેક્સિન્સ એટલે કે રસીઓ તૈયાર કરવી. એગ્રીકલ્ચરલ બાયોટેકનોલોજી પ્લાન્ટ એગ્રીકલ્ચર છે, ફાર્મ છે અને ફૂડ પ્રોસેસિંગ છે, ખાસ કરીને ચોક્કસ પોષણ મૂલ્ય ધરાવતા પાકો છે તે તૈયાર કરવા. એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી ક્લીનિંગ થ્રુ બાયોરેમેડિએશન, સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને જે કંઈ પર્યાવરણ શુદ્ધિકરણ કરવું તે એક એનો મુખ્ય બેનિફિટ છે. પ્રિવેન્ટિંગ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ એટલે કે જે પર્યાવરણીય સમસ્યાઓ છે તેનો હલ મેળવવો ખાસ કરીને બાયોટેકનોલોજીના ઉપયોગથી. ફોરેન્સિક બાયોટેકનોલોજી પેટર્નિટી ટેસ્ટ છે, માતૃત્વ કસોટી જેને આપણે કહીએ છીએ, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન છે, ખાસ કરીને ગુના શોધવામાં કોઈ ચોક્કસ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી એના ગુના શોધક સુધી પહોંચવું એના માટે તો કે ફોરેન્સિક બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વાત કરી ગયા પીસીઆરમાં આપણે તેનો ઉલ્લેખ કર્યો હતો કે ફોરેન્સિક લેબોરેટરીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી એનર્જી પ્રોડક્શન અને ન્યૂ મટીરિયલ્સ, અન્ય જે કંઈ ઔદ્યોગિક ક્ષેત્રે જરૂરી દ્રવ્યો છે તેનું નિર્માણ કરવું. એટલે એપ્લિકેશન ઓફ બાયોટેકનોલોજી ઇન ફૂડ, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરી.
બાયોરેમેડિએશન શું છે? એક શબ્દ સમજાવવા માટે આપણે આ સ્લાઇડ મૂકી છે કે ખરેખર તમારી માટે બાયોરેમેડિએશન નવો શબ્દ છે. તો બાયોરેમેડિએશન એક એવી બ્રાન્ચ છે અથવા તો એવી એક પદ્ધતિ છે કે જેમાં બાયોટેકનોલોજી એપ્લાય કરી અને તેમાં ખાસ કરીને જીવંત સજીવો એટલે કે માઇક્રોબ સૂક્ષ્મજીવો અને ખાસ કરીને બેક્ટેરિયા જે છે તે બેક્ટેરિયાને કન્ટામિનન્ટ્સ એટલે કે જે ચેપકારકો છે રોગ સોરી પ્રદૂષકો છે ઝેરી દ્રવ્ય છે તેને માટીમાંથી પાણીમાંથી અથવા તો પર્યાવરણમાંથી દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બાયોરેમેડિએશન એવી પદ્ધતિ છે કે જેમાં ખાસ કરીને ઓઇલ સ્પિલિંગ એટલે કે જે ઓઇલ લીકેજિંગ થયેલું હોય છે ગ્રાઉન્ડ વોટર એટલે કે જે ભૂમિગત પાણીના સ્ત્રોત છે દરિયાઈ સપાટી ઉપર જે ઓઇલ સ્પિલિંગ થયું હોય તો આ જે બાયોરેમેડિએશન એટલે કે સૂક્ષ્મ જીવોની મદદથી આ ઓઇલ ડિગ્રેડ કરાવવું એટલે કે તેનું વિઘટન કરાવવું અને એ રીતના તો કે પર્યાવરણ શુદ્ધિકરણ કરવું. એટલે આ સ્લાઇડ ઉપરથી આ ફોટા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ફૂગ છે બેક્ટેરિયા છે વનસ્પતિ છે આ બધાનો ઉપયોગ કરી અને પર્યાવરણને કેવી રીતે શુદ્ધ રાખી શકાય અને અલ્ટિમેટલી આપણે જે ગ્રીન અર્થ કહીએ છીએ કેવી રીતના ગ્રીન અર્થને આપણે રાખી શકીએ તેની માટેની એક કાર્ય પદ્ધતિ છે. એનર્જી પ્રોડક્શન આ જૈવિક ઘટકો છે આજે કે જૈવિક કચરો છે એ જૈવિક કચરાનો ઉપયોગ કરી આઈડિયલ રિએક્ટર છે રિએક્ટરમાં આ જૈવિક કચરાનો ઉપયોગ કરી અને બાયોફ્યુઅલ્સ એટલે કે જૈવ બળતણ તૈયાર કરવામાં આવે છે ઇથેનોલ છે આલ્ગલ બાયોડીઝલ છે અને બાયોગેસ છે. બાયોગેસ વિશે અમે આપણે આગળ જોઈ ગયા ક્યાં અને આડની પર બાયોગેસ આપણે એનો બાયોગેસ પ્લાન્ટ પણ જોયો અને જે સુએઝ ટ્રીટમેન્ટ હતી સુએઝ ટ્રીટમેન્ટમાં પણ બાયોગેસ મળતો હતો. તો આ રીતના એનર્જી પ્રોડક્શન માટે પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જોઈએ તો બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો છે. સૌથી પહેલું સુધારેલ સજીવ સામાન્યત સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા એટલે કે એવા સજીવનો ઉપયોગ કરી અને એવા ઉત્સેચક શુદ્ધ સ્વરૂપે ઉત્તમ એવા ઉત્સેચકો પૂરા પાડવા. બીજું છે ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એટલે કે જીનેટિકલ એન્જિનિયરિંગની પદ્ધતિના ઉપયોગથી આ ઉત્સેચકો યોગ્ય પરિસ્થિતિમાં કાર્ય કરી શકે તેવી એમની અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી ડાઉનસ્ટ્રીમ બરાબર કાલે આપણે જોયું હતું કે જે નિપજ મળે છે છેલ્લે એ નિપજ સીધે સીધે આપણે માર્કેટમાં નથી મૂકી દેતા પણ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસને અનુસરીએ છે તે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ એટલે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી કે જેમાં અંતે આપણી જે નિપજ છે પછી પ્રોટીન હોય કે કાર્બનિક સંયોજન હોય તેને આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવીએ છીએ અને તેનું માર્કેટિંગ કરીએ છીએ. એટલે આ ત્રણ જટિલ ક્ષેત્ર સંશોધન ક્ષેત્રો છે કે જેના આધારે બાયોટેકનોલોજીમાં આપણે આ બધા જ ફિલ્ડમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ખેતીવાડીની વાત કરીએ તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો તો અન્ન ઉત્પાદન વધારવું. ખેતીવાડી શું છે તો કે અન્ન ઉત્પાદન છે ખાદ્ય નિપજો જે છે આપણે તૈયાર કરીએ છીએ તો સ્વાભાવિક છે કે અન્ન ઉત્પાદન વધારવું એ એક મુખ્ય પ્રયોજન છે. તો એ અન્ન ઉત્પાદન વધારવા માટેના ત્રણ વિકલ્પો છે એગ્રોકેમિકલ આધારિત ખેતી છે કાર્બનિક ખેતી છે અને ત્રીજો ઓપ્શન છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. આપણે જોયા છે કે કેમિકલ એટલે કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી અને આપણે વધુ ઉત્પાદન મેળવતા હતા પરંતુ તેના લીધે તો કે જમીનનું પ્રદૂષણ થાય છે પાણીનું પ્રદૂષણ થાય છે જમીન જે છે તેની જે ફળદ્રુપતા છે તે ઘટતી જાય છે અને માનવ સ્વાસ્થ્યને તો અસર કરે જ છે. એટલે એગ્રોકેમિકલ આધારિત જે ખેતી છે એમાંથી આપણને ઉત્પાદન વધુ મળે છે પણ સાથે સાથે તો કે તેની આવી હાનિકારક અસરો પણ છે. કાર્બનિક ખેતી એવી પદ્ધતિ છે આપણે જોઈ ગયા ઓર્ગેનિક ફાર્મિંગ માં જે સજીવો છે કે તેનો જ ઉપયોગ કરી અને એ ખેતી કરવામાં આવે છે તેમાં જે કે હાનિકારક સજીવો છે તેને નાશ કરવામાં નથી આવતો પણ એ હાનિકારક સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો છે તેનો બચાવ કરી અને ખેતીના પાકને શું કહેવાય રક્ષણ પૂરું પાડવું એ એક એની મુખ્ય થીમ છે કાર્બનિક ખેતીનું જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે. અને ત્રીજું છે ત્રીજો ઓપ્શન છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જે પાકો છે તેના આધારે ખેતી કરવી. આ
ત્રણ વિકલ્પો એવા છે કે જેના આધારે આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ છીએ. બે વિકલ્પો વિશે આપણે સારી રીતના માહિતગાર છીએ અને ત્રીજા વિકલ્પ વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. હરિયાળી ક્રાંતિથી આપણે હરિયાળી ક્રાંતિથી પરિચિત છે. હરિયાળી ક્રાંતિના લીધે અન્ન પુરવઠો ત્રણ ગણો વધી ગયો, પૂરો પણ પાડી શકાયો, પરંતુ તેની સામે જે વધતી જતી વસ્તી છે તેના લીધે અન્ન પુરવઠો પૂરતો છે. વસ્તી વધારો જે રીતે સતત થઈ રહ્યો છે તેની સામે જે અન્ન પુરવઠો હાલમાં પ્રાપ્ય છે તે અપૂરતો બની રહે છે. તો આ વધારાનું ઉત્પાદન જે છે તે માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, એટલે માત્ર પાકની જાતિઓ સુધારીને જ આપણે વધુ ઉત્પાદન મેળવીએ એવું નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલને લીધે છે. આ જે કાંઈ છે એ શેના લીધે છે? તો કે માત્ર પાકની જાતિ સુધારી, જે હાઇબ્રિડાઇઝેશન કરી અને પાકની જાતિ સુધારેલી છે તેના લીધે ના, તેની સાથે વ્યવસ્થાપન સંકળાયેલું છે. ખાતરો અને જંતુનાશકો પણ એટલા જ તેની સાથે સંકળાયેલા છે. તેમ છતાં આપણા હાલના જે વિકસતું વિશ્વ છે તેમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ થયો છે. મોંઘા જે કંઈ રાસાયણિક ખાતરો છે, રાસાયણિક દવાઓ છે, જંતુનાશક દવાઓ છે, ફંજીસાઇડ્સ છે, વિડીસાઇડ્સ છે, આ બધી જે દવાઓ છે તે ખૂબ મોંઘી આવે છે. અને વરસાદની જે અનિશ્ચિતતા છે, આ બધા કારણોસર તો કે જે એગ્રોકેમિકલ્સ છે તે ખેડૂતો માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. જે પરંપરાગત પદ્ધતિ છે તેના લીધે એનો ઉપયોગ કરીને હાલના સમયમાં વધુ પાક ઉત્પાદન મેળવવું એ શક્ય નથી અથવા તો સંભવ નથી. તો તેના માટે એક શક્ય ઉકેલ શું છે? તો આના માટેનો મુખ્ય શક્ય ઉકેલ આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે, ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય, તેના માટે માત્ર ને માત્ર હાલમાં જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ લાગી રહ્યો છે. બરાબર, ખાસ યાદ રાખજો કે કઈ રીતના, તો કે જનીનિક માહિતીનો ઉપયોગ કરીને ખેતરમાંથી વધારે ઉત્પાદન મેળવવું અને એની સામે તો કે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાનો ન્યૂનતમ ઉપયોગ, ઓછામાં ઓછો ઉપયોગ કરવો, જેના લીધે પર્યાવરણ ઉપર જે હાનિકારક અસરો છે હાનિકારક અસરોને ઘટાડી શકાય. અને એના માટે તો કે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. તો આ જનીન પરિવર્તિત સજીવ શું છે? વોટ ઇઝ જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ? એવી વનસ્પતિ, બેક્ટેરિયા તેમજ પ્રાણીઓ, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે. કુદરતી એનો જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્યમાં ફેરફાર કરવામાં આવે છે. ટૂંકમાં જીએમઓ શું છે? તો કે મનુષ્ય દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા સજીવો, પછી વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રાણી, આપણને ઈચ્છિત દ્રવ્યોનું ઉત્પાદન પ્રેરતા જનીનોને ચોક્કસ વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રાણીમાં દાખલ કરી તેના જનીન દ્રવ્યમાં આપણે ફેરફાર પ્રેરીએ છીએ. આપણે ફેરફાર પ્રેરીએ છીએ, જે કુદરતી છે તેમાં ફેરફાર પ્રેરીએ છીએ, એટલે તેને કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેવું કહીએ છીએ. એટલે જીએમઓ એ બીજું કંઈ જ નથી, મનુષ્ય દ્વારા અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા સજીવો, પછી વનસ્પતિ હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે પ્રાણી હોય, એનું જે કુદરતી જનીન દ્રવ્ય છે, કુદરતી જનીન દ્રવ્યમાં ઈચ્છિત લક્ષણો વાળા જનીનો દાખલ કરી અને સ્પેશિયલી ડિઝાઇન સજીવો આપણે તૈયાર કરીએ છીએ એ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એટલે કે જનીન પરિવર્તિત સજીવો. અહીંયા એક વાક્ય મેં લીધું છે, સ્પેસિફિકલી એની લિવિંગ ઓર્ગેનિઝમ ધેટ પઝસ અ નોવેલ કોમ્બિનેશન ઓફ જીનેટિક મટીરિયલ ઓબટેન થ્રુ ધ યુઝ ઓફ મોડર્ન બાયોટેકનોલોજી. કોઈ પણ સજીવ કે જેની પાસે જનીન દ્રવ્યનું એક નોવેલ કોમ્બિનેશન છે, બરાબર, તો તેનો ઉપયોગ મોડર્ન બાયોટેકનોલોજીમાં થઈ શકે છે. અહીંયા ફોટા ઉપરથી, ફોટાના આધારે પણ તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરીનો રંગ કંઈક અલગ બતાવેલો છે, કેળાની છાલ ઉકાળે તો દાડમ જેવું અંદરથી દેખાય છે. આ બધું શક્ય જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ દ્વારા જ શક્ય બને છે. નવાઈની વાત નથી, ક્યારેક કેળાની છાલ ઉકાળે અને અંદરથી દાડમના દાડા નીકળે એવું ફળ જો બજારમાં આવી જાય તો નવાઈ પામવા જેવું નથી.
બરાબર એ શક્ય છે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે જેની અંદર આજે હાલમાં ઘણી બધી એવી જાતો વિકસાવેલી છે તમે ગૂગલમાં સર્ચ કરશો જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ અથવા તો ફ્રૂટ્સ અથવા તો વેજીટેબલ્સ એવો શબ્દ નાખીને ગૂગલમાં સર્ચ કરશો તો તમને ઘણી બધી એમાં માહિતી મળશે લોટ ઘણા બધા એવા શાકભાજીઓ છે ટમેટાની ઘણી એવી જાતિઓ વિકસાવેલી છે કે જે હાલમાં ઘણા બધા પરિવર્તનો પ્રેરી રહ્યું છે એટલે બાયોટેકનોલોજી ફિલ્ડ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એ નાની સુની વાત નથી ખૂબ વિશાળ ફિલ્ડ છે અહીંયા કેટલાક માત્ર માહિતી માટે મેં ફોટોગ્રાફ્સ રાખેલા છે પપૈયા છે હાલમાં આપણે ખાઈ રહ્યા છીએ માર્કેટમાં ઉપલબ્ધ છે સહેજ કેસરી પડતા રંગના ગુલાબી કેસરી જેવા રંગના પપૈયા છે જીનેટિકલી મોડિફાઈડ છે આ તમે ટમેટા જોઈ શકો છો અહીંયા જે આ જે હાલના લાલ ટમેટા છે અને હવે આવા એકદમ કાળા જેવા રંગના ટમેટાવા મરચા પણ આવે છે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અહીંયા તમે જે સફરજન જોઈ શકો છો સફરજનની અંદર આ જે ભાગ દેખાય છે તરબૂજ જેવો છે જીનેટિકલી મોડિફાઈડ અને અહીંયા માછલીની જાતિ બતાવેલી છે જીએમ સાલ્મન માછલી છે કે જેની લંબાઈ છે તે 24 ઇંચ છે અને પહોળાઈ છે તે 6.6 જ્યારે સામાન્ય જે માછલી છે તેની લંબાઈ 13 ઇંચ છે અને એની પહોળાઈ છે 2.8 છે આ એની કમ્પેરિઝન છે અને બંને માછલી તો કે 18 મહિનાનો એની ઉંમર છે અને 18 મહિનાની ઉંમરની આ બંને માછલીની સરખામણી જ્યારે કરવામાં આવે છે તો આ જીનેટિકલી મોડિફાઈડ માછલી છે અને આ સાદી માછલી છે એટલે પાક ઉત્પાદન વધુ ઉત્પાદન માટે પછી એ વેજીટેરિયન ફૂડ હોય કે નોન વેજીટેરિયન ફૂડ હોય બંને ક્ષેત્રે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એ ઉપયોગી બની રહ્યા છે જીએમ વનસ્પતિના આપણે પાક ક્ષેત્રે વાત કરીએ છીએ તો આપણે અત્યારે માત્ર વનસ્પતિની જ વાત કરશું જીએમ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે જ્યારે આવું રૂપાંતરણ પ્રેરીએ છીએ ત્યારે તેમાં કઈ કઈ લાભકારક બાબતો આપણને પ્રાપ્ત થાય છે તો સૌથી પહેલી અજૈવિક તાણ એટલે કે ઠંડી છે બરાબર પાણીની અછત છે ક્ષાર વધુ છે ગરમી છે તો આવા બધા જે અજૈવિક કારકો છે પરિબળો છે તેની સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા એટલે માનો કે આમાંનો ક્ષાર વધારે છે છતાં પણ એ વનસ્પતિ ટકી શકે ગરમી વધુ છે છતાં પણ એ વધુ પડતી ગરમીને સહન કરી શકે પાણી ઓછું છે અથવા તો ઠંડી વધારે છે તો એ બધા જે કારકો પર્યાવરણીય પરિબળો અજૈવિક પરિબળો જે છે તેનો તે પ્રતિરોધ કરી શકે તેવી વનસ્પતિ અથવા તો તેવી પાકોની જાત છે તે પ્રાપ્ય થાય છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી એટલે કે જે પેસ્ટિસાઇડ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડે તેના માટે જંતુ પ્રતિરોધક પાકો તૈયાર કરવા ત્યાર પછી લણણી પછી એટલે કે પાકને કાપ્યા પછી બરાબર પાક તૈયાર થઈ ગયું ખેતરમાં અને એ પાકને લણી લીધા પછી એ પાકને નુકસાન ઘટાડવામાં સહાયરૂપ થાય તેવી પાકોની જાતિ તૈયાર કરવી વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિને ફળદ્રુપ ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે બરાબર એટલે કે ખનીજ દ્રવ્યો જે છે વનસ્પતિ કાર્યક્ષમ રીતે તેને વાપરી ઉપયોગમાં લઈ શકે તેવી વનસ્પતિની જાતે તૈયાર કરવી ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું જીનેટિકલી મોડિફાઈડ ફૂડ જે છે અથવા તો અહીંયા ખાસ કરીને આપણે પાકની વાત કરીએ છીએ બરાબર તો તેમાં એક અહીંયા ઉદાહરણ આપ્યું છે સોનેરી ચોખા ગોલ્ડન રાઈસ કે જેમાં વિટામિન એનું પ્રમાણ વધારે છે શું કામ તેમાં વિટામિન એનું પ્રમાણ વધારે છે તો કે ચોખાની આ જે જાતિ છે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે જેમાં બીટા કેરેટીન છે તે વધુ પ્રમાણમાં છે અને આપણને ખબર છે કે બીટા કેરેટીન જે છે તેમાંથી જ વિટામિન એ બીટા કેરેટીન છે એ આપણા શરીરની અંદર વિટામિન એમાં રૂપાંતરિત થાય છે એટલે આ વધુ બીટા કેરેટીન ધરાવતા ચોખા જ્યારે ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એ વિટામિન એમાં રૂપાંતરિત થાય છે તો આવી કેટલાક પોષણ મૂલ્ય ધરાવતી જે પાકોની જાતો છે તે તૈયાર કરવી આ ઉપયોગો ઉપરાંત તેનો ઉપયોગ જીનેટિકલી મોડિફાઈડ ફ્રૂટનો ફૂડનો ઉપયોગ અથવા તો ઓર્ગેનિઝમનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે જેનાથી સ્ટાર્ચ બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે
એટલે કે સ્ટાર્ચ નું ઉત્પાદન છે, પછી બળતણ, જૈવિક બળતણ છે, ફાર્માસ્યુટિકલ્સ એટલે કે દવાના સંયોજન છે, ઔષધીય સંયોજનો છે, અને આ બધા ઘટકોનું ઉત્પાદન જે છે તે ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. એટલે કે આ બધા દ્રવ્યોના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગો છે તે વિકસાવી શકાય છે. આ ગોલ્ડન રાઈસ આપણે સાદા ચોખા છે અને આ ગોલ્ડન રાઈસ છે, ખાસ આ ઉદાહરણ યાદ રાખવું. આશા છે કે આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અને ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રે તેનો શું ઉપયોગ છે અથવા તો કેવી પાકની જાતિઓ તૈયાર કરી શકાય તેની સામાન્ય માહિતી વિશે આપને સારી રીતના સમજાણું હશે. નેક્સ્ટ વિડીયોમાં આવી પાકની ખાસ કરીને જંતુ પ્રતિરોધ પાક કેવી રીતે તૈયાર કરી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.